सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर બુદ્ધિનો કુસંગ સદગુરુ અને શિષ્યના સંવાદથી ઓળખાવે છે। મને જે સંકલ્પ કર્યા છે એ સંકલ્પનો નિશ્ચય કરીને બુદ્ધિ એ બધા માલને હૃદયમાં ઠચ કરે છે। મન છે એ સંકલ્પ દ્વારા બાહ્ય પદાર્થોને, બાહ્ય વાતાવરણને હૃદયમાં લાવવા માટેનો પ્રયત્ન કરે છે, પણ જ્યાં સુધી બુદ્ધિ પ્રમાણ ન કરે ત્યાં સુધી એને હૃદયમાં એન્ટ્રી નથી મળતી। એટલે બુદ્ધિ પણ કુસંગી છે। સદગુરુ શિષ્યને કહે છે, જેવી રીતે તારું મન છે અનેક પ્રકારના સંકલ્પોથી ઘેરાયેલું હોય છે, એવી જ રીતે એ સંકલ્પને તારા હૃદયની અંદર તું જેને સંબંધી માનીને બેઠો છે, તું જેને પરમ હિતેચ્છુ માનીને બેઠો છે, જેની ઉપર તને સંપૂર્ણ વિશ્વાસ છે, જેટલો વિશ્વાસ તને આ દુનિયામાં કોઈનો નથી, તને સૌથી વાલામાં વાલી છે અને જેની ઉપર તને બહુ કોન્ફિડન્સ છે, જે તારી સાથે અખંડ રહે છે, એવી જે બુદ્ધિ, એ બુદ્ધિને નિષ્કુળાનંદ સ્વામી કે હું ઓળખાવું એમ ઓળખ, એને શું શું કર્યું છે સાંભળ। 19 કડી સુધી સ્વામીએ વાત કરી, આગળ લખે છે, વળી રાગ રાગ રુદેરયા છંદ પ્રબંધ નિરીત વર્ણ વર્ણ વિગતિ ખરી કાના માત્ર સહિત શાસ્ત્ર શાસ્ત્ર સર્વનું શોધી લીએ સાર આવે મળતું અંગમાં તે રાખે કરી બહુ પ્યાર। રાગ રાગનું તને જ્ઞાન થયું, તું મોટો કવિ થયો હોય, તું મોટો ગાયક થયો હોય તો તને કયો રાગ કેવો છે એની ચોખ્ખી વ્યક્તિની ખબર પડે। એ રાગ રાગનું જ્ઞાન તે હૃદયની અંદર ઠાલવી દીધું। જેમ કોઈ ગાયક હોય તો એને કોઈ ગાતું હોય તો એને ગાય ત્યાં જ એને ખબર પડી જાય કે આ કયો રાગ છે। કોઈ તબલા કે ઢોલ વાદન શીખેલા હોય તો એને આ કયો તાલ વાગે છે તુરંત ખબર પડી જાય, પણ જે શીખેલા નથી એને તો વાગે છે ને ગાય છે, બે સમાન છે। અહીં આગળ સ્વામીનો કહેવાનો અભિપ્રાય કે સદગુરુનો શિષ્યને કહેવાનો અભિપ્રાય એવો નથી કે તું રાગ રાગીની ન શીખીશ। જો એવું હોત તો ભગવાન શ્રીહરિએ આ સંપ્રદાયમાં સંગીત કળા, સંસ્કૃત વિદ્યા આદિ પ્રવર્તાવ્યું જ ના હોત।
જો આ હૃદય પ્રકાશ એવી રીતે જ થતો હોત કે કશું ના શીખો, કશું ના વાગે, કોઈ સંસ્કૃતાદિક શાસ્ત્રો ના ભણો, પ્રાકૃત ગ્રંથો ના ભણો, તો કોઈ રીતે ક્યારેય ભગવાનમાં બહુ જ હેત થઈ જાય એવું હોત તો શ્રીજી મહારાજ આ વિદ્યાને પ્રવર્તાવત જ નહીં. કહેવાનો અર્થ એ છે, ગમે તેવું આપણે, આ કદાચ આપણા માટેનો વિષય નથી પરંતુ અમારા સંતો માટેનો વિષય ચોક્કસ છે. કહેવાનો અર્થ કે કદાચ તમે બધાય ગાયક નથી, તમે બધાય વિદ્વાન નથી, તમને બધાયને એવું શાસ્ત્રનો સાર કાઢવાની કોઈ બુદ્ધિ પણ ના હોય એટલી, અથવા તો હોય તો તમને એટલો સમય પણ ના હોય. પરંતુ સંતો તો આ બધું રાત દિવસ કરતા હોય, તો શું આ બધું સંતો માટે વિઘ્નરૂપ છે? તો સંતોને શું ગાયક ગાયન વિદ્યા ના શીખવી, સંતોને શું સંસ્કૃત વિદ્યા ન મેળવવી, સંતોને શું પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ ન કરવો, સંતોને શું શાસ્ત્રોનો સાર ન કાઢવો? ના, બધું જ કરવાનું છે. પણ કહેવાનો અર્થ એટલો છે, એ દરેક મારા મહારાજને રાજી કરવા માટે છે. એ બધું જ હું મોટાની આજ્ઞાએ કરીને મહારાજને રાજી કરવા માટે હું જે રાગ રાગીની શીખ્યો છું એનાથી મને રાગ ઉપર વજન નથી, પણ એ રાગ દ્વારા મારા મહારાજ રાજી થાય એ મને તાન છે. દરેક બુદ્ધિ દ્વારા જ બધી વસ્તુ અંદર હૃદયમાં ફિટ થવાની, રાગ રાગીનું જ્ઞાન હોવું જરૂરી છે. પ્રેમાનંદ સ્વામીને શ્રીજી મહારાજ એમ કે આ ગ્વાલિયરના ગવૈયાઓએ આ ગાયું, આનાથી તમે સારું અથવા આવું નવું કીર્તન રચો, તો ગ્વાલિયરના ગવૈયાઓએ કયો રાગ ગાયો, કયો તાલ વગાડ્યો એ જ જો સ્વામીને ખબર ન પડે તો કેવી રીતે શક્ય બને? એટલે એ તો ખબર પડે જ, પરંતુ એ સંતોના હૃદયમાં પ્રધાન એક જ હતું, શ્રીહરિ રાજી થાય, મારી કોઈ આ લોકમાં મોટપ વધે, મારું કોઈ આ લોકમાં કોઈ કારકિર્દી થાય. આ લોકની અંદર હું કોઈ સ્પર્ધામાં ઊભો છું, કોઈ હરીફાઈમાં ઊભો છું, મારો કોઈ હરીફ છે એવી ભાવનાથી નહીં, પણ કેવળ ને કેવળ પરમાત્મા રાજી થાય એવી ભાવનાથી જે કરેલું છે એ બુદ્ધિ દ્વારા થયેલો નિશ્ચય છે. એમાં રાગનો નિશ્ચય નથી થતો, એમાં નિશ્ચય પરમાત્માનો થાય છે. એમાં શાસ્ત્રના શબ્દ કરતાં પણ પરમાત્માનો નિશ્ચય વધુ છે. જેમ કે આગળ એવું લખે છે, શાસ્ત્ર શાસ્ત્ર સર્વનું શોધેલીએ સાર, આવે મળતું અંગમાં તે રાખે કરી બહુ પ્યાર. શાસ્ત્ર શાસ્ત્રનું સાર કાઢે, મહાભારતનો આ સાર, રામાયણનો આ સાર, વચનામૃતનો આ સાર છે, સ્વામીની વાતોનો સાર છે, નિષ્કુળંદ કાવ્યનો આ સાર છે, એમ સારને કાઢી શકે બુદ્ધિવાળો જ કાઢી શકે, બીજો કોણ કાઢે? ભોળો કે જેનામાં ઓછી બુદ્ધિ છે એ ન કાઢી શકે. સારને કાઢવો, દૂધમાંથી માખણને કાઢવું, દૂધમાંથી ઘીને મેળવવું, એ આવડતવાળો કાઢી શકે. આવડતનો અર્થ થાય છે બુદ્ધિ. તો બુદ્ધિવાળો શાસ્ત્રના સારને કાઢે, પછી પોતાના અંગમાં જે મળતું આવે એની પાછી નોંધપોથી રોક કરી રાખે. અને મહારાજે પણ કહ્યું કે શાસ્ત્રમાંથી પોતાના અંગનું ગ્રહણ કરવું, તો બંને વિરોધાભાસ જેવું છે. એક તો પોતાના અંગનું ગ્રહણ કરવું, તો શાસ્ત્રમાંથી મુમુક્ષુ સારો સારો સાર પોતાના અંગમાં જે મળતું હોય, પોતાનું અંગ કીર્તનનું હોય, પોતાનું અંગ ભજનનું હોય, પોતાનું અંગ કથાનું હોય, પોતાનું અંગ નિષ્ઠાનું હોય, જે અંગ હોય એવા વાક્યોને ભેળા કરે શાસ્ત્રોમાંથી અને એને વાંચ્યા કરે, તો શું એ સાર કાઢ્યો એ ગુનો કર્યો છે? પરંતુ એ સાર કાઢ્યા પછી બુદ્ધિનો એની ઉપર એટલો બધો ડોળ થાય કે મેં જે સાર કાઢ્યો છે એ જ બરાબર છે, પણ કોઈ સદગુરુ જો એ સારને ફેરવડાવે તો જે ન ફરે એ બુદ્ધિ કુસંગી. જેમ કે મુક્તાનંદ સ્વામીના એક સંતને ધ્યાન કરવાની ટેવ અને લેખન કરવાની ટેવ, સ્વામી એકલા હતા, સ્વામીની સેવાની જરૂર હતી, ઉંમરવાળા હતા, તો સ્વામીને મુખ્ય સેવાની જરૂર હતી ત્યારે એને ધ્યાન, એને શાસ્ત્રમાંથી સાર કાઢ્યો, પોતાના અંગમાં મળતું હશે, શાસ્ત્રમાંથી સાર કાઢ્યો, ધ્યાન છે એ જ સર્વ સાધનની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. પરમાત્માનું ધ્યાન એ શ્રેષ્ઠ સાધન છે. તો એમને શાસ્ત્રમાંથી સાર કાઢીને મોટા સદગુરુ થકી સાંભળીને પછી એ ધ્યાન કરવા બેઠા હશે. મુમુક્ષુ હતા, ધ્યાન કરવું એ કાંઈ ગુનો નથી.
પરંતુ મુક્તાનંદ સ્વામીની ઉંમર છે, એને સેવાની જરૂર છે, ત્યારે ધ્યાન કરતાં પણ એવા મોટા સાધુની સેવા અધિક છે એ વાતનું એ સંતને અનુસંધાન નહોતું. એના પોતાના અંગમાં ધ્યાન હતું, શાસ્ત્રમાં પણ સાર કાઢીને ધ્યાન કાઢ્યું, પરંતુ સમયે કઈ વસ્તુ યોગ્ય છે ને કઈ વસ્તુ અયોગ્ય છે મોટા સત્પુરુષોએ ઓળખાવી. નિત્યાનંદ સ્વામી આદિ સંતોએ કીધું, ભાઈ શ્રીજી મહારાજે સ્વયં કીધું, તો પણ એ ધ્યાનને છોડી શક્યા. મહારાજ કે અમે બહુ રાજી થયા, તમે સ્વામીની સેવા કરો. અરે મહારાજ, મારે તો ધ્યાનનું અંગ છે. એ જે બુદ્ધિ દ્વારા શાસ્ત્રનો સાર કાઢેલો ને પોતાના અંગમાં મળતી વસ્તુને એટલી બધી પાકી કરી દીધી કે આપણે મહારાજ અને મોટા પુરુષના કહે પણ ફેરવી ન શકીએ, એ જ બુદ્ધિ કુસંગી. એટલી જ બુદ્ધિ કુસંગી. મારું અંગ છે, શાસ્ત્રનો સાર છે, મહારાજનો આદેશ છે પોતાના અંગમાં રહીને ભક્તિ કરવી. મહારાજનો આદેશ, મારું અંગ, શાસ્ત્રનો સાર, છતાં પણ કોઈક સમયે ભગવાન અને મોટાની ઈચ્છાથી એને ફેરવવાનું થાય ત્યારે પણ જે ન ફરે એનું નામ બુદ્ધિ કુસંગી કહેવાય. એટલી કુસંગી. સત્સંગનો અર્થ એ થાય છે ભગવાન અને ભગવાનના મોટા પુરુષનો સંગ, એનું નામ સત્સંગ. અંત્યનું બીજું વચનામૃત. અને ભગવાન અને ભગવાનના મોટા પુરુષના સંગથી કોઈ પણ વસ્તુ આપણને દૂર લઈ જાય અથવા તો એની ઈચ્છાથી કંઈ વિપરીત આપણને વર્તાવે એનું નામ જ કુસંગ. બાકી તો અહીંયા આગળ લખ્યું, શાસ્ત્ર શાસ્ત્ર સર્વનું શોધી લીએ સાર. શાસ્ત્રનો સાર શોધ્યો, પોતાના અંગમાં મળતું આવ્યું રાખ્યું, તો એ કેવી રીતે કુસંગ? તો આવી રીતે કુસંગ થાય. બીજું, શાસ્ત્રનો સાર કાઢ્યો તો ખરો, પરંતુ બીજા માટે, પોતા માટે નહીં બીજા માટે. હૃદય પ્રકાશને હું વિચારું ખરો, પણ મારા માટે નહીં બીજા માટે. તો એ શાસ્ત્રનો સાર કાઢવા છતાં પણ એ બુદ્ધિ કુસંગી છે, કારણ કે એ કેવળ બીજાને સમજાવવા અને બીજાને જ કલ્યાણના માર્ગે ચડાવવામાં ઉપયોગમાં આવી, તમારા કલ્યાણ અર્થે જો એ બુદ્ધિ ઉપયોગમાં ન આવી તો એ બુદ્ધિ જગત માટે ભલે સત્સંગી થઈ, સત્સંગ માટે ભલે સત્સંગી થઈ, સત્સંગ સમુદાયો માટે ભલે સત્સંગી થઈ, હજારો શ્રોતાઓ માટે ભલે સત્સંગી થઈ, પણ તમારા માટે બુદ્ધિ કુસંગી થઈ, કારણ કે એ બુદ્ધિ શાસ્ત્રનો સાર તમે કાઢ્યો, સાર કાઢીને કોકની આગળ રજૂ કર્યો અને એને એ સાર કામ લાગી ગયો, એના તરફથી મળેલો અહોભાવ તમને પરમાત્મા તરફની વૃત્તિમાંથી દૂર લઈ ગયો. તમે શાસ્ત્રના સાર રોજ ગોત્યા, રોજ ગોત્યા, રોજ ગોત્યા, રોજ ગોતી ગોતીને શાસ્ત્રના સાર કીધા, પરંતુ એ સાર કહેવા પાછળનો અભિપ્રાય કેવળ લોક તરફથી કોઈક સ્તુતિ કે લોક તરફથી કોઈ વંદના કે લોક તરફથી કોઈ મહાન દ્રષ્ટિ, આ જો ભાગ રહે તો એ સાર કાઢવા છતાં પણ એ બુદ્ધિ કુસંગી થઈ જાય. અતિ ઝીણી છે આ કથા, કહે સમજશે કોઈ. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ વિચારીને લખેલું છે, બહુ જ ઝીણી છે. આવા કુસંગને ઓળખવો બહુ અઘરો છે, બહુ અઘરો છે. કારણ કે રોજ મને એમ થાય કે આ હૃદય પ્રકાશની કથા કરવાની છે, તું એનો સાર સાર કાઢું ને એમાંથી કાંઈક રહસ્ય કાઢું ને આ કાઢું ને આ કાઢું, પણ કોના માટે ભાઈ? એ તું રહસ્ય કાઢે છે કોના માટે? એ સાર કાઢે છે કોના માટે? એ હૃદય પ્રકાશનો આપણને જ્યારે વાંચવાનો અવસર મળ્યો છે તે કોના માટે? કોનો આત્મા જગાડવાનો છે? કોના હૃદયમાં પ્રકાશ કરવાનો છે? મારા હૃદયમાં પ્રકાશ કરવા માટે, મને સમજાય, મને મારા કુસંગીઓ જેને જે સંબંધી માનીને હું બેઠો છું, જે કુસંગી છે એ ઓળખાય, એ ભાવથી જો એનું થાય સંશોધન કે સાર, તો એ કલ્યાણના માર્ગે ઉપયોગી થાય, નહીં તો એ બુદ્ધિ કુસંગી છે. આવી રીતે અહીંયા આગળ થોડું અમારા જેવા ત્યાગી માટેની પણ એ વાત કરેલી છે. કેટલીક વાત તમારી, કેટલીક વાત અમારી, એવી રીતે ભેગી ભેગી, કારણ કે કેટલીક વસ્તુ તમારે આવવાની જ ન હોય એવી પણ હોય, કેટલીક વસ્તુ અમારે આવવાની જ ન હોય એવી હોય. જેમ કે આગળ હમણાં આવશે,
જળ જળનું જાને ગનું ફળ ફળનો બહુ ફેર, ખડ ખડની ખોજ ખરી પડ પડની બહુ પેર, રાડ રૂપૈયા મોરમાં મનાવ્યો છે માલ, કથિર રૂપા કનકમાં વેરો ન પડે વાલ. રાડ રૂપૈયા એની અંદર મનાવ્યો છે માલ, આવે આ તમારે બધું આવે. કથિર હલકા જાતની ધાતુ, પેલી કલાઈ આવે ને એ કથિર, રૂપા કનકમાં વેરો ન પડે વાલ, થોડો પણ કોઈ રીતે એની અંદર કોઈ જગ્યાએ ક્યાંય પણ એનો ટેક્સ ના ભરવો પડે. માનેક મોતી મનિકની પનાપી રોજા હીર, લાલ પ્રવાળા લસનિયા થાપ્યા મતીએ થીર. માનેક મોતી મનીઓ પિરોજા લાલ પ્રવાળા, આવા બધા જે મોતી છે હીરા છે ને આમ જ ઓળખી લે. તમે ઝવેરી હો તો ઝવેરી આમ હીરો પકડે ને આમ હીરો, અને એની અંદર એની પાસે જેટલા એની અંદર પાછા માહેર જેટલા અનુભવી આમ જોવે ને કહી દે કે આ આટલાનું છે, આ આવું છે, આ છે, આ છે, આ છે. હવે આપણા જેવાને દીધા હોય તો ખોટો આપે સાચો આપે બેય હરખું લાગે, બેય હરખું લાગે. હજુ સોનું અને બગસરાનું હોય ખોટો દાગીનો, હજુ ઓળખતા નથી આવડતો મને, મને બે હરખું જ લાગે. ઉપરથી ઓલો સાચો લાગે, સોના કરતાં ઓલો સાચો લાગે. આ સોનું છે કે આ બગસરાનો દાગીનો છે, હજુ આટલા ઠાકોરજીના દાગીનાઓ જોતા હોઈએ આટલું કરીએ તો એ જો બે મિક્સ થઈ જાય ને તો હજુ ઓળખતા ના આવડે કે આમાં કયો છે. પણ સોની હોઈએ, વર્ષોના અનુભવી હોઈએ, કોઈ બહેનો કે એવા ભાઈઓ હોય કે જે અનુભવી હોય ને રોજ પહેરતા હોય ને એને ઘણું બધું એનું પરીક્ષણ કરવાની ખબર પડતી હોય, આમ જોઈએ ને કહી દે આ સોનું છે ને આ ખોટું છે. એવી અનેક પ્રકારની બુદ્ધિ દ્વારા હૃદયની અંદર એના ડેટાઓ ફિટ થયા છે, એનો નિશ્ચય થયો છે કે સોનું તે આવું જ હોય, રૂપિયો તે આવો જ હોય, હીરા તે આવા જ હોય, મોતી તે આવા જ હોય. આવા અનેક પ્રકારના નિશ્ચયો આ જીવે હૃદયમાં ખડક્યા છે. સદગુરુ એમ કહે છે શિષ્ય તારા હૃદયમાં આટલું બધું ખડકાયેલું છે. એટલું નહીં, જડીબુટ્ટી જાણે ઘણી ગરમ વાયુ વાસિત, એહ આદિ બહુ અંતરે નવે નવા નીત નીત. ઘણી બધી જડીબુટ્ટીઓ વૈદ થયેલાઓ તો ઘણી બધી જડીબુટ્ટી જાણતા હોય, કઈ દવા કરવાથી શું થશે એ બધાની ખબર હોય, બરાબર પાકો નિશ્ચય થયેલો હોય. અને આવું બધું આપણને આવડતું હોય, આપણા હૃદયની અંદર એકદમ શાર્પ આવી બધી બુદ્ધિ દ્વારા બધી વાતોનો નિશ્ચય થયેલો હોય તો એને આ જગતમાં બુદ્ધિવાળો કહેવાય છે. આ જગતની અંદર એને બહુ માન ને પ્રતિભાવો મળે છે. જેટલી આપણી બુદ્ધિ દ્વારા અમુક વસ્તુની આવડત આપણા હૃદયમાં જેટલી ફિટ થયેલી હોય ને એટલું આપણને સમાજ તરફથી બહુ સન્માન મળે છે, બહુ મળે. તમે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલા હો ને એમાં તમે તમારી કંપનીની અંદર માની લો કે કોઈક એવો પ્રશ્ન આવે છે ત્યારે એવા પ્રશ્નને ઉકેલવામાં તમે વર્ષોના અનુભવી તરીકે ગણાવ છો, એટલે તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરવાની અંદર તમારા કંપનીમાં 5000 એમ્પ્લોયર છે, પણ જ્યારે કોઈ મોટો પ્રોબ્લેમ આવે ત્યારે તમારે 5 એવા ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ છો જેની કમિટીમાં એક તમે છો. 5 ઇન્ટેલિજન્ટ માણસો કે જે લોકો જ્યારે કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે એ લોકો સોલ્વ કરી શકે, અઘરામઘરો પ્રોબ્લેમ હોય તો એ લોકો સોલ્વ કરી દે, એવા 5 જે મુખ્ય બુદ્ધિવાળા વ્યક્તિઓ ગણાય એમાં આપણી ગણતરી હોય તો એનો આપણને શું વર્તે, કેફ વર્તે. આપણને થાય કે હું આવો જાણતલ છું. એ પેલું જાણ્યું છે, 5માં ગણતરી થાય છે તો સારી વાત છે, એ કાંઈ ખોટું નથી. પણ એ જે જાણ્યું છે એનું જે વજન આવે એનો પ્રોબ્લેમ છે, એનો પ્રોબ્લેમ. આપણને એમ થાય કે ભલે મારી કંપનીની અંદર 5000 એમ્પ્લોયર હોય એમાં અમારા 5ની જે કમિટી કહેવાતી હોય એમાં મારી ગણતરી થતી હોય, અથવા તો હું એકલો જ આખી કંપનીની અંદર મોટો મેનેજર ગણાતો, બહુ સારી વાત છે. પણ મારી માટે સૌથી સારી વાત તો એ છે હું પુરુષોત્તમનો દાસ ગણાવું છું, હું ભગવાન શ્રી હરિનો ભગત ગણાવું છું ને, આનાથી મોટું કાંઈ નથી, કશું નથી.
અમે ત્યાગી છીએ, કથા કરતા હોય, કંઈ આયોજન કરતા હોય, કંઈક અભ્યાસ કરતા હોઈએ, કંઈક બીજું કરતા હોઈએ, બધું સારું છે. કોઈ ડિગ્રી મેળવી હોય, કોઈ ગોલ્ડ મેડલ મેળવ્યા હોય, કોઈ સિલ્વર મેડલ મેળવ્યા હોય, બધું જ સારું છે. કોઈ પુસ્તકો લખ્યા હોય, કોઈ કાવ્યો રચ્યા હોય, કોઈ વ્યવહાર કુશળ હોઈએ, એ બધું જ સારું છે. પરંતુ સૌથી સારું તો એ છે હું મહારાજની રાણી છું, એ સૌથી સારું છે. કારણ કે ઓલી જે ડિગ્રીઓ છે, વક્તાપણું છે, વ્યવહારપણું છે, એ તો મારા જેવા જેને ભગવાન નથી પહેર્યા ને એવાય હજારો પડ્યા છે, હજારો પડ્યા. જેને ભગવાન નથી પહેર્યા એ લોકો બહુ સારો વ્યવહાર કરી શકે એવા છે, વાતો પણ બહુ સારી કરી શકે એવા વાચાળને વક્તાઓ હજારો છે, હજારોની સંખ્યામાં છે. વિદ્વાનો હજારો છે, ગોલ્ડ મેડાલિસ્ટો હજારો છે, ગાયકો હજારો છે. પરંતુ મારું સૌથી મોટું સદભાગ્ય એ છે હું પુરુષોત્તમ નારાયણની રાણી છું. એ સદભાગ્ય મને મળ્યું એ મારા મોટા ભાગ છે. એ રીતે બુદ્ધિને હું એ વાત કહેવા માગું છું કે બુદ્ધિ કઈ રીતે કુસંગી. આપણી પાસે ઘણી વખત જો આ વાતને સમજતા ના આવડે તો એમ લાગે કે આપણી પાસે બધું છે, જેટલું મહારાજે દીધું બધું ખોટું, તો બધું છોડવાનું, તો આમાં કેમ સમજવું? એમ નથી, જે દીધું એ બરાબર દીધું જ, મહારાજે દીધું જ, મહારાજના કાર્યને અર્થે દીધું છે. તમને જે પ્રતિભા આપી હોય, તમારી જે વિદ્યા હોય, તમે જે ક્ષેત્રમાં છો ત્યાં તમને મોટા સાયન્ટિસ્ટ કર્યા હોય, ડૉક્ટર કર્યા હોય, મોટા એન્જિનિયર તરીકે આખી કંપનીમાં તમારી ગણતરી થાય છે, પુરુષોત્તમ નારાયણનું દીધેલું છે. સારું છે, દુનિયા જાણશે કે ભાઈ સ્વામી નારાયણનો છે આ. મોટો સાયન્ટિસ્ટ કોઈ થયેલો હોય તો ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો છે આ, સ્વામિનારાયણ ભગવાનનો છે આ. બહુ સારી વાત છે, એ ખોટું નથી. આપણી જે લાઈનમાં છીએ ત્યાં વધારે આગળ જઈએ, વાંધો નથી. પરંતુ કેફ એનો નહીં, કેફ તો એક જ, સ્વામી નારાયણનો છું એ મને કેફ, બસ પુરુષોત્તમ નારાયણનો છું. આ પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારના અવતારી મળ્યા છે એ જ મારા ભાગ્ય છે. મારી બુદ્ધિનું જો સારામાં સારું જો કોઈ કાર્ય હોય તો આ એક જ કાર્ય છે કે મને આ મહારાજ રોજ સર્વ અવતારના અવતારી સર્વોપરી રોજ સમજાયા કરે. આ જ આવી રીતે જો વિચારે, આવા જો વિચારો મારે, તો આ બુદ્ધિ કુસંગી ઓછી થતી જાય અને પછી સત્સંગી થઈ જાય. પણ અહીં કહે છે, તને હીરા માનેક લાલ પ્રવાળા બધાની તરત ખબર પડી જાય, બધું હૃદયમાં ખડકી દીધું છે. મંત્ર જંત્ર મોઠ ટોણો નાટક ચેટક ચોટ ભૈરવ ભૂત ભવાની ભય કઈ દેવ અદેવ કોટ. મંત્ર જંત્ર પણ હૃદયની અંદર જતા રહ્યા હોય, જે આ મંત્ર જંત્ર ભૂવા ને આવા જે લોકો હોય, મંત્ર જંત્ર બધું હૃદયની અંદર નાખેલું હોય, નાટક ચેટક બધું હૃદયની અંદર ખડકી દીધું બુદ્ધિએ, આવું બધું અંદર હૃદયમાં ખડકી દીધા છે અને પછી ભગવાનને ધારવા તું ઈચ્છે છે. કેવી રીતે ધરાય, કેવી રીતે ધરાય? મેં એકવાર વાત કરી હતી ગઢપુરની અંદર, બહુ વર્ષો પહેલાં એક સંત થઈ ગયા, પૂર્વાશ્રમની અંદર થોડું કંઈક આવું મંત્ર જંત્ર જાણતા હશે ને, પછી સાધુ થયા, પણ પહેલાં મંત્ર જંત્ર હૃદયમાં ઘરી ગયેલા. એટલે આમ એમને કંઈ કોઈ જગ્યાએ પોતાનો કોઈ પ્રભાવ બતાવવા નહીં, પરંતુ આમ રમત રમતની અંદર ક્યારેક એવો પ્રયોગ કરતા હશે. એને જેને જોયેલા એ મોટા સંતો એવી વાત કરતા કે અમે દૂધ લેવા જતા હોઈએ તો અમને બોલાવે, એ છોકરા અહીંયા, પછી કે ક્યાં આલ્યો, ગૌશાળાએ દૂધ લેવા, હાલ લોટો ધર. તો લોટો ધરીએ ને તો કે આમ આંગળી કરે ને તો આંગળીમાંથી દૂધની શેર કાઢે. તો અમે તો કે નાના હોઈએ તો આમ લોટો ધ્રુજે, કારણ કે બીક લાગે, ગૌશાળાએ જવું ના પડે, આંગળીમાંથી દૂધ કાઢે. હવે આવું બધું રમત કરે, ખાલી બીજું કાંઈ એવું નહીં કે જગતમાં મારે કાંઈ થઈ જવું, પણ એવી રમત કરે. હવે એ સ્વામીને જ્યારે એમની ઉંમર થતી ગઈ, અંતરમાં મહારાજને પધરાવવા માટેનો પ્રયત્ન કરતા હશે, પણ આ મંત્ર જંત્ર એને પધરાવવા ના દે, બહુ પ્રાર્થના કરી એ મોટા સંતો દ્વારા સાંભળેલી કથા, ગઢપુરના પગથિયે બેઠા બેઠા ચરણરજ સંતો ભક્તો જે દાદર પર ચડે ને એની ચરણરજ માથે ચડાવે અને બધાને પ્રાર્થના કર્યા કરે, ભગવાનને પ્રાર્થના કરો મારા હૃદયમાંથી આ બધું નીકળે, અને ત્યારે મહારાજે કૃપા કરી અને એ બધું કાઢ્યું અને ત્યારે પરમાત્મા હૃદયમાં પ્રગટ થયા.
એટલે હૃદયની અંદર નિશ્ચય સ્વરૂપે જેની જેટલી જરૂર છે ને એટલું રાખીએ, બાકી જેટલું વધારાનું નાખીએ ને એ બધું જ નુકસાનકારક છે. અને જે નુકસાનકારક હોય એનો નિશ્ચય કરીને નાખવું જ નહીં, એવું નિષ્કુળન સ્વામી હજુ આગળ આપણને સમજાવશે. જે જે જાણ્યા જગતમાં તે તે નિશ્ચય કર્યા ઉર, કહો શિષ્ય હરિ ક્યાં રહે ભર્યું ભીતર ભરપૂર. બોલ શિષ્ય, હવે ક્યાં રહે? તે જેટલું જગતમાં જોયું બધું નિશ્ચય કરી કરીને અંદર નાખ્યું છે, હવે રહેશે ક્યાં બધું? હવે ભગવાન ક્યાં રહે તું વિચાર. કહી કહી કહ્યા ગના રહી રહી ગયા અનેક, સહી સહી વાત શોધી કહું નહીં નહીં ન કહેવાય અનેક. કેટલા મેં કહ્યા અને તોય કેટલાક રહી ગયા. કેટલીક વાત હું શોધી શોધીને તને કહું, તોય ગમે એટલી શોધીને કહું ને તોય બધી વાત કહેવાય એવી નથી. મેં કહ્યા દગા અંગ અંગના રહી ગયા કઈ રોમ રોમ, જથારથ એ જાણવા છે બુદ્ધિને ફોમ. મેં તો થોડા ઘણા દગાઓ કીધા છે, બાકી રોમ રોમના દગા જાણવાનું એ તો બુદ્ધિને બહુ બડાશ છે કે એ જાણી શકે, હું ના જાણી શકું, એમ સ્વામી કહે છે. જેને જાણી નિશ્ચય કર્યા ભર્યા ભીતર ને માઈ, ખાલી ઠેકાનું ખોળતા રહેવા દીધું નહીં ક્યાંય. જેનો જેનો નિશ્ચય કર્યો એ બધું અંતરમાં ભરી દીધું અને ખાલી ઠેકાનું ક્યાંય રહેવા દીધું નહીં તારી બુદ્ધિએ. હવે તું બોલ શિષ્ય શું થાય? સદગુરુ કહે છે, શિષ્ય નથી તું સમજતો, તું છો ભોળો ભૂપ, તુને બોળ્યો તાહેરે તેનું ન જાણ્યું રૂપ. તું તો હાવ ભોળો છે, તને કાંઈ ખબર નથી, તને તારાએ જ ડૂબાડી દીધો છે, તને તારાએ જ બોળી દીધો છે, તું એને ઓળખતો જ નથી. હૃદય પ્રકાશ તો તારે કરવો છે, પણ આ તારા જે કુસંગી આજુબાજુના એને તને ઝાલીને ડૂબાડ્યો છે, પણ તને એનું જ્ઞાન નથી થતું. સાચી કહું છું એ વાત સમજે સુખ પામીશ સહી, નહીં તો શત્રુ સાક્ષાત વાત બગાડશે બહુ બહુ, વાત બગાડશે બહુ બહુ. તને આ સાચી વાત કહું છું, જો આ સમજીશ તો સુખને પામીશ, નહીં તો આ શત્રુઓ સાક્ષાત તારી વાતને બગાડશે, તારા કાર્યને બગાડશે, હૃદયમાં તારે પ્રકાશ કરવો છે ને બગાડશે આ એવા શત્રુ છે. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે દ્વિતીય પ્રસંગ. આગળ શિષ્યએ આ વાત જ્યારે બુદ્ધિની ઘાત સાંભળી કે આ બુદ્ધિ આવી રીતે નિશ્ચય કરાવી કરાવીને હૃદયની અંદર આવું બધું ઠાલવે છે અને હૃદયની અંદર પરમાત્માને જ્યાં બેસાડવાના છે ત્યાં આ બધું નાખી દે છે, ઓહો ઓહો ઓહો, સદગુરુ દેવને શિષ્ય અહોભાવથી કહે છે, તમારી બહુ મોટી કૃપા છે મારી પર. જો આ બધું ઓળખાય છે શાનાથી? આ બધા કુસંગીઓ ઓળખવા માટેનું શાનાથી ઓળખાય છે? બુદ્ધિથી જ ઓળખાય છે. સ્વામીએ લખ્યું, મને એવી મતિ આપજો કે આ ગ્રંથ લખી શકાય. વાત કરવી, સાંભળવી, સમજવી બધું બુદ્ધિથી થાય છે અને પાછું એને જ કુસંગી તરીકે જાણવાની છે, એટલે બહુ ઝીણી વાત છે, અતિ ઝીણી છે. બહુ વિચારશું, બહુ વિચારશું ત્યારે માંડ માંડ સમજાશે કે આ વરી કેવી વિચિત્રતા. શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર, જેને સાહા સમજતો તે તો નિસર્યા ચોર. શિષ્ય કે બહુ સાચી વાત છે, આ તો મારા અંતરમાં એકલું અંધારું રહ્યું છે, હું જેને બહુ સજ્જન અને સાહુકાર સમજતો હતો કે આ લોકો બહુ સારા છે, એ તો બધા હાવ ચોર નીકળ્યા, પરમ ચોર. મારું સૌથી બગાડવાવાળા તો જેને મેં બહુ સજ્જન અને સારા માન્યા એ લોકો જ મારું બગાડે છે. ઓહો હો, વળી વળી બતાવજો ઓળખાવજો અરીએ હ, કહો કપટ કપટી તના હું સુની સકરી સને હ. શિષ્ય કેટલો ખપવાળો છે, સદગુરુ એની બુદ્ધિ પર પ્રહાર કરે, સદગુરુ એના મન ઉપર પ્રહાર કરે.
જન્મો જન્મથી જેને પોતાના સ્નેહી મિત્રને સજ્જન માન્યા છે, પણ એક સદગુરુના વચનમાં વિશ્વાસ રાખીને કહે છે, તમે ઓળખાવજો મારા એ દુશ્મનને, આ કપટીઓનું કપટ મને તમે જણાવજો, જેનાથી હું પ્રેમથી આ કપટીઓના કપટને સાંભળીશ. કોઈ જીવને જેને પોતાના માની લીધા છે ને એવાના અવગુણ સાંભળવા નથી ગમતા, જેની સાથે પોતે સ્નેહ બાંધી દીધો છે ને એના અવગુણ સાંભળવા નથી ગમતા. અહીંયા આગળ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને આ બધા સંવાદો દ્વારા એટલું જ સમજાવવા માગે છે, પહેલા સંવાદોમાં આ પ્રસંગોમાં, કે આ શિષ્યને સદગુરુ પર કેટલો વિશ્વાસ છે, પોતાની મન અને બુદ્ધિ કરતાં પણ સદગુરુ પર કેટલો વિશ્વાસ છે. આપણે જે વાતને કરીએ છીએ, સમજીએ છીએ, એ બુદ્ધિ દ્વારા જ થાય છે, છતાં પણ શા માટે આપણે બુદ્ધિને કુસંગી તરીકે સમજી શકીએ? કારણ કે અત્યારે સંપૂર્ણ પ્રભાવ આત્માનો છે. જ્યારે આપણે બુદ્ધિને મનને જુદા પાડીને સમજી શકીએ અને એના કુસંગને સમજી શકીએ, એ સમજાવવાનું ઉપકરણ બુદ્ધિ છે, પરંતુ એ બુદ્ધિ જ્યારે એ ઉપકરણ રૂપે ઉપયોગી થાય છે ત્યારે એમાં સંપૂર્ણ સત્તા આત્માની છે. એ આત્માની સંપૂર્ણ સત્તા હોવાના કારણે જ આપણને બુદ્ધિનો દોષ દેખાય. જો આત્માની સંપૂર્ણ સત્તાનો સ્વીકાર ત્યાં ન કરવામાં આવે તો બુદ્ધિનો દોષ કોઈ દી ના દેખાય. આત્માનો સંપૂર્ણ સ્વીકાર થાય ત્યારે જ સદગુરુનો સંપૂર્ણ સ્વીકાર થાય. જ્યારે આત્મા ઉપર બુદ્ધિનો પ્રભાવ લાગી જાય છે ત્યારે એ બુદ્ધિ કુસંગી બને છે, જ્યારે બુદ્ધિ ઉપર આત્માનો પ્રભાવ લાગે છે ત્યારે એ જ બુદ્ધિ સત્સંગી બને છે. વાત એટલી છે કે ખરેખર આત્મા રાજા છે. આ બુદ્ધિ આદિક તો એની લગામો આત્માના હાથમાં હોવી જોઈએ. જન્મો જન્મથી થઈ ગયું છે એટલું કે આત્માની લગામ આ લોકોએ લઈ લીધી છે. જેને નાળ નાખીને જેને પહેરાવાનો છે દોરડા, તો એ જતા રહ્યા છે આત્મા બાજુ અને લગામ આ લોકોએ રાખી છે. નિષ્કુળાનંદ સ્વામી ખાલી એટલું ચેન્જ કરાવશે આપણને કે લગામ તમે લઈ લો અને આ આ આ બધા ઘોડાઓને તમે ચલાવો, એ તમને ઘોડો બનાવી દે છે, એવું તમે ના કરશો. બસ જ્યારે આ ચાર અંતઃકરણ આપણને ઘોડા બનાવે ત્યારે કુસંગી બને, અને જ્યારે આપણે એને ઘોડા બનાવી દઈએ, એ લગામોને આપણે હાથમાં લઈ લઈએ, એટલે સત્સંગી થઈ જાય. એની પાસે એવું છે કે એને જો કંટ્રોલમાં લઈ લો તો કંઈ વાંધો નહીં. બળદ હોય એ જ્યારે આમ પેલો એને જ્યારે પેલું નાક વિધીને પેલું કાઢે ને દોરડું, એ ના હોય અને એને સીધો પેલો આખલો હોય અને એવો ને એવો ગાળે જૂતો તો ગાળું ઉલાડ દે, પણ એને જ બળદ કરી દેવામાં આવે પછી એટલો ડાયો થઈ અને કામ કરે ખેતીનું કે ના પૂછો વાત, પણ એને જો એવો ને એવો કોઈ પણ પ્રકારનો એને જેવો વાછડો જન્મ્યો હોય એવો ને એવો જો ગાળે જોડો તો જૂતે જ નહીં. પહેલાંને જૂતે તો ક્યાં નાખે એનું નક્કી નહીં, એને નાથવો પડે. એને શું કરવું પડે? નાથવો પડે. એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે ને એ આખલા જેવા છે, એને નાથવા પડે. એ નાથી લઈએ તો પછી વાંધો ના આવે, પછી એ આપણી જ સત્સંગની ખેતી કરવામાં આપણને કામ લાગે એવા થઈ જાય. એ આપણને નાથી દીધા છે જન્મો જન્મથી. નિષ્કુળાનંદ સ્વામી એ ઓળખાવે છે કે તારે જેને નાથવા નાતા એ તને નાથીને ફરે, અને એમાંય પાછા ચાર જણા નાથે તો શું થાય? એક તો ભયાનકમાં ભયાનક, અને એ પાછા આપણને નાથે તો શું થાય? શિષ્ય કહે છે, મને એના કપટ જણાવો. આવા કપટીઓ સાથે મેં હેત કર્યું, જેને હું સજ્જન માનું છું એ આટલા બધા કપટી છે, આટલું બધું મારું ખરાબ કરે એવા છે? હજુ તો તમે બે જ કીધા, હવે કોઈ ત્રીજો હોય તો કોને? ગુરુદેવ. ગુરુદેવ કે છે જ, મારે તો ઘણું કહેવું છે. સાંભળીશ તું? શિષ્ય કે સાંભળીશ. તો સાંભળ. સદગુરુ કહે ચિત્ત તાહરું, ચિંતવે બહુ આકાર, કહી કહી કહીએ કેટલા, કેતા તે નાવે પાર. જે મને ઉત્થાને મેલિયા, પ્રજ્ઞા કર્યા પ્રમાણ, તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાન. સદગુરુ કે તારું ચિત્ત છે ને એ ત્રીજું કુસંગી છે, જેને તું સત્સંગી માને છે, જેને તું તારું સ્નેહી માને છે, જેને તું તારું પરમ મિત્ર માને છે, એવું ચિત્ત
એ ચિંતવન કર્યા કરે છે, એ શું કરે છે, જેટલા આકાર માત્ર છે એનું ચિંતવન કરે છે, એનો પાર જ ના આવે. કૂતરાની વિષ્ટાઈ, શ્રીજી મહારાજ વચનામૃતમાં કે ચિત્તનો તો એવો સ્વભાવ છે કે કૂતરાની વિષ્ટાઈ સંભાળે. માટે મહારાજ કે કાંઈ બીજા બધું ચિંતવન થાય ને તો એમ ના માનવું કે મારે વૈરાગ્યની ન્યૂનતા છે, તો ચિત્તનો એવો સ્વભાવ છે, આવું મહારાજે કીધું છે. એ શું કરે છે, મને જે ઉત્થાન કર્યું, બુદ્ધિએ જે પ્રમાણ કર્યું, બુદ્ધિએ જેનો નિશ્ચય કર્યો, ચિત્ત એનું ચિંતવન કરવા લાગે. ક્યારે ક્યારે કરે, જાગ્રતમાંય કરે, સ્વપ્નમાંય કરે, બધી જગ્યાએ ચિત્ત એનું ચિંતવન કરે. માત તાત સુત સંબંધી દેહ ગેહ ઘર નાર ભાઈ ભોજાઈ ભગેની એહ ચિંતવે વારંવાર. ચિત્ત શું ચિંતવે છે વારંવાર, માતાનું ચિંતવન કરે, પિતાનું કરે, છોકરાનું કરે, સંબંધીનું કરે, દેહનું કરે, ઘરનું કરે, નારીનું કરે, ભાઈનું કરે, ભોજાઈનું કરે, બેનનું કરે, આ બધા ચિંતવન ચાલ્યા જ કરે ચિત્તમાં. કારણ કે મને સંકલ્પ કર્યો તો બુદ્ધિએ નિશ્ચય કરીને હૃદયમાં નાખી દીધું, એટલે હવે ચિત્ત એનું ચિંતવન કરે. મન શું કરે છે ખબર છે, જેવી રીતે આપણે કોઈ દેશની અંદર આપણે જવું છે, અમેરિકા આવવું છે, તો ફાઇલ મૂકીએ ને, એ મન ફાઇલ મૂકે. મન શું કરે, ફાઇલ મૂકે. પછીથી એ ફાઇલ ચાલ્યા કરે, ચાલ્યા કરે. ફાઇલ ઓકે છે, આ બધા ડોક્યુમેન્ટ ઓકે છે, એ બુદ્ધિ નિશ્ચય કરે કે ઓકે છે, આ ફાઇલમાં કોઈ ડોક્યુમેન્ટ ખોટા નથી. પછી ચિત્ત શું કરે ખબર છે, ચિત્ત એનું ઇન્ટરવ્યૂ લે. ચિત્ત ઇન્ટરવ્યૂ લે, સામે જોયા કરે, પૂછ્યા કરે, અને પછી છેલ્લો અહંકાર આવે એ વિઝા આપી દે, ઓકે જાઓ પીઆર. અહંકાર જ્યાં સુધી સિક્કો નહીં મારે ત્યાં સુધી પીઆર નહીં થાય, એ છેલ્લો સિક્કો માર દેશે, એ સિક્કો મારશે એટલે પીઆર, પછી હૃદયની અંદર પરમેનન્ટ રેસિડેન્ટ થઈ ગયા. એવું છે, સિટીઝન થવા મહેનત કરે, સિટીઝન થવા મહેનત કરે. આ જગતના જીવ જેની પાસે આ હૃદય પ્રકાશ નથી ને, એને ત્યાં સિટીઝન થઈ ગયા આ લોકો. આપણે હવે સિટીઝનશીપ પાછી ખેંચીએ છીએ, થઈ ગયા હોય તો, પીઆર થયો તો પાછા ખેંચીએ છીએ કે ભાઈ લાવો, તમે બધા ટેમ્પરરી છો, આ દેહ રહે ત્યાં સુધી તમારા વિઝા, તમારું કામ તમારે કરવાનું, પણ અમે કહીએ એમ કરવાનું. એ આપણને નિષ્કુળાન સ્વામી આ બધું સમજાવે છે, નહીં તો કાંઈ સમજાય એવું છે નહીં. ચિત્ત કેવું છે, અવગુણ ગુણ અરી મિત્રને સંભારે ચિત્ત સોય સુખદ પદાર્થ સમજે ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય. અવગુણને સંભારે, અવગુણમાં ચિત્ત ચોંટી જાય. એટલે જ મહારાજે કહ્યું કે જેને કલ્યાણના માર્ગે ચાલવું એને પુરુષાતન રાખવું, પોતાના આત્માને ક્યારેય નકારો ના માનવો. કારણ કે ચિત્ત એવું છે કે પોતાથી કાંઈ બે ભૂલ થઈ ગઈ હોય, પોતાને બે કાંઈક એવું થઈ ગયું હોય, તો તરત પછી ચિત્ત એમાં ચોંટે ને આપણું બળ હાવ તોડી નાખે કે જાણે હું તો હાવ નકામો છું. ના રે ના, એ ચિત્તનો સ્વભાવ છે. અવગુણનું ચિંતવન કરે, બીજાના અવગુણનું ચિંતવન કરે, પોતાના અવગુણનું ચિંતવન કરે, બીજાના ગુણનું ચિંતવન કરે, આપણા ગુણનું ચિંતવન કરે. અરી મિત્ર, દુશ્મનને, મિત્રને, બધાને સંભાળે, સુખ થાય એવા પદાર્થોને સંભાળે, આવું ચિંતવન કર્યા જ કરે ચિત્ત. ચિત્ત ચિંતવન કરે છે. ચારેવને ઓળખવા બહુ મુશ્કેલ છે, બહુ પાતળી ભેદરેખાઓ છે. અંતઃકરણ આખો શબ્દ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચારેવ માટે એક જ શબ્દ વપરાય છે, અંતઃકરણ. અંતઃકરણ છે, આવી અંતઃકરણ એક જ શબ્દ વપરાય છે, એ ચારના ભેદ પડે છે, બહુ સૂક્ષ્મ છે. બહુ બુદ્ધિવાળો હોય તોય ના ઓળખાય, ભગવાનની કૃપા થાય તે ચાર ભેદ આપણને સેજ સેજ જણાય એવું છે. અન્ન ધન દામ ધરની પશુ પંખે ગામ ગરાસ દેશ પ્રદેશ પુર નગર ચિત્ત ચિંતવે શ્વાસો શ્વાસ. અનાજને સંભાળે, ચિત્ત એનું ચિંતવન કરે, ચિત્તને એનું ચિંતવન થાય, અનાજનું ચિંતવન થાય. એકાદશી હોય, પારના બાકી હોય, અને જલેબીને ફાફડા પડ્યા હોય, તો પારના કરતાં પહેલાં એકાદશી રાત પડી ત્યાં સુધી કાંઈ નહીં, પણ બારસે સવારે ચિંતવન હાનું થાય, જલેબીને ફાફડાનું થાય, કે હાશ હમણાં કથા પતે પછી વાત. આવું થાય. પેંડા પડ્યા હોય તો પેંડાનું થાય, મમરા પડે તો મમરાનું થાય. એ ચિત્ત છે, ચિંતવન કર્યા કરે, ચિંતવન કર્યા કરે. અન્ન નાખી દે અંદર, ધન નાખે, ધામ રૂપિયા સાંભળે,
ધામ સાંભળે, ધરણી સાંભળે, કોઈ જગ્યાએ એવું કાંઈ નહીં. આ તમે એકાદશીની દ્રષ્ટાંત દો, પણ એવું છે એ તો ભૂખના કારણે થાય. પરંતુ કોઈક વખત ક્યારેક 2 વર્ષ 10 વર્ષ 25 વર્ષ પહેલાં જમ્યા હોઈએ, 25 વર્ષ પહેલાં જમ્યા હોઈએ એનું ચિંતવન આજે થાય છે ને. 25 વર્ષ પહેલાં કાંઈ પહેર્યું હોય તો એનું ચિંતવન આજે થાય છે. બોલો કે આવું હતું, એટલું સરસ હતું, એટલું ફાઇન હતું, એટલું સરસ દેખાતું હતું, એટલું સરસ લાગતું હતું. એ બધું ચિંતવન ચિત્ત કરે છે. એ ચિત્ત છે ને ઊંચું નીચું કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા ચોંટી જાય, ટૂંકમાં ચોંટી જાય, દેખાવા લાગે. ચિત્ત જ્યાં સુધી ચોંટે નહીં ને ત્યાં સુધી દેખાય નહીં કશું. જે દેખાવા લાગે, સ્પષ્ટપણે દેખાવા લાગે, નજર સામે નથી તોય દેખાવા લાગે, નજર સામે નથી તોય અનુભવવા લાગે, એનું નામ ચિત્ત છે. દર્પણ જેવું છે, કાચ જેવું છે, એમાં સ્પષ્ટ દેખાય, સ્પષ્ટ દેખાય. એટલે ચિત્ત ચોંટી ગયું કહેવાય એનું. ચિત્ત ચોંટ્યા વિના કોઈથી દેખાય નહીં કોઈ વસ્તુ. ભગવાનમાં ચિત્ત ચોંટે ભગવાન દેખાય, શાસ્ત્રમાં ચિત્ત ચોંટે શાસ્ત્ર દેખાય, જેમાં ચિત્ત ચોંટે દેખાય. અન્નદન પેખી પર પોતા તના રાખે હે ત કુહે ત, એવું સમજી અંતરે ચોખું મનાવે ચિત. આ પંડિત આ મૂરખો, આ બધું કોણ મનાવે છે? ચિત. આ પંડિત આ મૂરખો, આ ડાયા બોળા દોય, ચિત નિત્ય એમ ચિંતવે સહજ સ્વભાવે સોય. આ રોગી આ રોગી નહીં, આ બુઢા જુવાન બાળ, આ રૂપ કુરૂપ નારી નર, ચિત ચિંતવે તત્કાળ. આ પંડિત છે, આ મૂરખ છે, આ ડાયો છે, આ ભોળો છે, આ રોગી છે, આ અરોગી છે, આ બુઢો છે, આ જુવાન છે, આ બાળ છે, આ રૂપવાન છે, આ કુરૂપવાન છે, આવી રીતનું જે ચિંતવન કરે છે એ બધું ચિત્ત છે. તો તમને થાય કે હવે કોઈ રોગી હોય તો ખબર તો પડે જ ને કે આ રોગી છે. આમાં બધી જ ખબર પડે. આમાં જે વાત આવશે ને એ બધી જ એવી આવશે કે આપણને થાય કે આમાં તો કરવું શું, આંખ બંધ કરીને, મોઢું બંધ કરીને, કાન બંધ કરીને જીવીએ તો જ ના ખબર પડે. નહીં તો બધી જ ખબર પડે કે આ રોગી છે, આ વિદ્વાન છે, આ મૂરખ છે. મૂરખ હોય તો ખબર ના પડે આ મૂરખ છે, વિદ્વાન હોય તો ખબર ના પડે આ વિદ્વાન છે. હોશિયાર હોય કોઈ તો આપણને ખ્યાલ ના આવે કે આ હોશિયાર છે, એટલો ખબર પડે જ ને. તો હું નિષ્કુળન સ્વામી હૃદય પ્રકાશ થશે કે નહીં થાય? આ તો બધું તમે ભગવાને જ આ બધા દરવાજાઓ આપ્યા છે, બધું અંદર જાય ચાર એમને જ આપ્યું છે. ચિંતવન કરે પાછો ગુનો તોય અમારો હૃદય પ્રકાશ ના થાય, આવું કેવું? એવું નથી. વાત એટલી છે કે ચિત્ત જે ચિંતવન કરે છે એની જરૂર કેટલી છે. કોઈને આપણે રોગી જાણ્યા તો પછી એ રોગી 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 એનું ચિંતવન કરવાની જરૂર નથી. ભાઈ રોગી છે, આ અરોગી છે, વિદ્વાન છે, હા મૂરખ છે, પણ મૂરખ છે એ મૂરખનું રટણ પછી 2 કલાક સુધી એનું ચિંતવન કરવું એ ના કરવું એ સ્વામી સમજાવવા માગે છે. કે શ્વાસોશ્વાસ ચિંતવન ના કરવું, શ્વાસોશ્વાસ તો શ્વાસોશ્વાસ રહે તારું નામ પ્રભુ એવું માગું છું. શ્વાસોશ્વાસ તો પરમાત્માનું ચિંતવન, મારે તો મારા મહારાજનું ચિંતવન કરવું છે, મારે તો મોટા પુરુષની અનુવૃત્તિનું ચિંતવન કરવું છે, મારે તો શાસ્ત્રના શબ્દોનું ચિંતવન કરવું છે, મારે તો મારા કલ્યાણના માર્ગમાં વિઘ્ન કરતા હોય એવા જે કોઈ કુસંગી પદાર્થો હોય કે જે કાંઈ તત્વો હોય કે જે કોઈ વ્યક્તિ હોય એનાથી દૂર રહી મહારાજમાં કેમ રહેવાય, મહારાજને રાજી કેમ કરાય એ ચિંતવન કરવું છે. એવું જે ચિંતવન કરે છે શ્વાસોશ્વાસે એ ચિત્ત એનું સંબંધી સત્સંગી થઈ ગયું કહેવાય, સારું કહેવાય. પરંતુ જે ચિત્ત ભગવાનનું ચિંતવન ઓછું કરાવે છે, સંતોનું ચિંતવન ઓછું કરાવે છે, કથા વાર્તાનું ચિંતવન ઓછું કરાવે છે, એ સિવાય બીજું બધું આખી દુનિયાનું ચિંતવન કરાવે છે એ ચિત્ત કુસંગી છે. એટલે અહીં કહે છે, કાંઈ બાકી તો બધી જ ખબર પડે ને, કોઈ જગ્યાએ કાંઈ રોગી અરોગી આ બધી જે વાતો અહીં લખે છે એ તો આ સંસારની અંદર દેહ ધાર્યો છે તો ખબર તો પડવાની જ છે, અને ચિત્તની અંદર એનું ચિંતવન પણ થવાનું છે, પણ એટલું બધું ના કરવું જોઈએ કે જે કામનું જ નથી, કામનું જ નથી એનું શું ચિંતવન. અને જે
આપણા કામનું નથી, કલ્યાણના માર્ગે એને ઓછામાં ઓછું એને અંદર જ અંદર મોકલીએ, નહીં તો પછી એનું ચિંતવન થાય ને. તમને ફૂટબોલની ગેમ ગમતી હોય, ફૂટબોલની ગેમ જોઈ, ક્રિકેટ ગમે છે, ક્રિકેટ જોઈ, ઓકે જોઈ જોઈ તો જોઈ, હજુ આપણે એટલી સ્થિતિવાળા નથી કે આપણને જોયા વિના ના ચાલે, જોઈ લીધું, હાલો જોયું, એ જોવામાં કોઈ દોષ નથી, એમાં કોઈ પાપ નથી, બરાબર, એ જોયું. પણ જોયા પછી એનું જે રિઝલ્ટ આવ્યું પતી ગઈ વાત, પણ એ પૂરું થયા પછી પણ હજુ એનું કરોડો વખત ચિંતવન, એ ચિત્તને ખોટામાં ખોટું, એ ચિત્ત આપણને શું કરે છે, ખોટો કુસંગ નાખે છે, એટલી મિનિટો બગાડે છે, એટલી મિનિટો બગાડે છે. ચાલો ભાઈ કોઈ ચૂંટણી થઈ, ચૂંટણીનું જે રિઝલ્ટ આવ્યું, હા ચૂંટણી થતી હોય ત્યારે આપણને હોય કે આ આવે તો સારું, આ આવે તો સારું, બધું હતું, પણ ચૂંટણી પતી ગઈ, બસ પૂરું થઈ ગયું. પણ ચિત્ત શું કરશે, એ ચૂંટણી તો ખાલી ચાલી ચાર દિવસ, પણ આના ચિત્તમાં ચૂંટણી 365 દિવસ ચાલશે. બસ આ સંસારમાં જઈએ, શાસ્ત્રોને સંતોને ખબર છે આ મોટા પુરુષોને કે અમુક વસ્તુ અમુક રીતે જ થાય, નહીં તો કોઈ વ્યવહાર જ ના ચાલે આ સંસારનો. પરંતુ જરૂર કરતાં વધારે જે ટાઈમ એની પાછળ જાય છે એની આરે શાસ્ત્રનો વિરોધ છે. ચિત્ત જે જરૂર કરતાં વધારે ચિંતવન કરે છે ને એનો વિરોધ છે. એમ જે પતી ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું, હવે એનું ચિંતવન કરવાની જરૂર નથી. પણ ચિત્ત એવું કુસંગી છે કે એ બધું નાખ નાખ જ કરે. ભગવાનનું ચિંતવન કોઈને વારે વારે ના થાય, પણ ગેમ જોઈ હોય તો એનું ચિંતવન થાય, આવી ચૂંટણી ચાલતી હોય તો એનું ચિંતવન થાય, કોઈ મોટા પ્રેસિડેન્ટે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય તો એનું ચિંતવન થાય, કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ બીજું કંઈક એવું જોઈ લીધું હોય તો એનું ચિંતવન થાય, પણ મહારાજને દર્શન કર્યા હોય તો એનું ચિંતવન ના થાય, મોટા પુરુષની વાતનું ચિંતવન ના થાય, એની ચિંતવન થાય એવું ચિત્તને બનાવવાનું છે. પંચભૂતથી પ્રગટ્યા જળ ચૈતન્યની જાત, અનચિંતવે એકે નહીં ચિત્ત ચિંતવે દિન ને રાત, ચિત્તે ચિંતવી ચિંતવી રાખ્યા હૃદયમાં રૂપ, ત્રિલોકમાં તલે તલ સંભારે સોય સ્વરૂપ. ચિત્તે શું કર્યું છે, ચિંતવી ચિંતવી હૃદયની અંદર બધા રાખી જ મૂક્યા છે, ત્રિલોકની અંદર જે કોઈ વસ્તુ છે તલે તલ આ ચિત્ત સંભાળે છે, ત્રિલોકની અંદર જેટલી છે એટલી, આખું બ્રહ્માંડ ચિત્તમાં રહ્યું છે. મહતત્વ અને ચિત્તને એકાત્મપણું છે, તત્વજ્ઞાનની જેને થોડી ઘણી વચનામૃતનો ખ્યાલ હશે એને ખ્યાલ આવશે, મહતત્વ અને ચિત્તને એકાત્મપણે કીધેલું છે. ચિત્તમાં બ્રહ્માંડમાં કઈ વસ્તુ એવી છે કે જે ચિત્તમાં નથી, હરિચરિતનો સાગરમાં શ્રીજી મહારાજ કહે છે કઈ વસ્તુ એવી છે કે જે ચિત્તમાં નથી. ચિત્તમાં એક જ વખત ફોટો પડે ને એટલે સીધું મેમરી કાર્ડ છે, ચિત્ત એ મેમરી કાર્ડ, એની અંદર બધું હંગરાઈને રહે, બહુ નાની ચિપ્સ પણ બધું રહે છે, એને જે અંદર ના જવા દેવું. ચિત્તને ટૂંકમાં જ્યાં ત્યાં ચોંટાડ્યું છે ત્યારે એ ચિંતવન કરે છે ને. કેટલીક વસ્તુ એવી છે કે આપણે ચિત્તમાં ના ચોંટાડીએ તો ના ખબર હોય. માની લો તમે અહીં લોયાધામ ન્યૂજર્સી મંદિરની અંદર ઘણી વખત આવ્યા હશો અને અમે પણ અહીં રોજ રહીએ છીએ, રોજ રહીએ છીએ, તમે ઘણી વખત અહીં આવ્યા હશો, પરંતુ મને તમને અમે રોજ રહીએ છીએ તોય મને તમને એવું કહેવામાં આવે કે આંખ બંધ કરી દો અને આખા મંદિરની અંદર કઈ મૂર્તિઓ કેવી રીતે, અહીં આજુબાજુમાં લીલા ચરિત્રોની મૂર્તિઓ છે, ઉપર લીલા ચરિત્રોની મૂર્તિઓ છે, સામે નંદ સંતો છે, હું અહીં કથા કરું છું એની સામે, આપણને એવું કહેવામાં આવે કે આંખ બંધ કરી દો અને તમારી એ હોલની અંદર આજુબાજુની તમામ મૂર્તિઓ કઈ મૂર્તિ કઈ દિવાલે કેવી રીતે લાગેલી છે અને કયું ચરિત્ર છે એનું વર્ણન કરો, તો હું માનું છું કે મારા સહિત તમને બધાને 500,000 જો ભેગા કરવામાં આવે અને જો આંખે પાટા બાંધીને અચાનક પૂછવામાં આવે ને તો લગભગ 2 કે 3 કદાચ પાસ થાય કે આ હોલની અંદર કયું ચરિત્ર પહેલું લગાવ્યું છે, કયું બીજું લગાવ્યું છે. એટલું નહીં, ચાલો કયું પહેલું બીજું જવા દો, કેટલા ચરિત્રોના તક્તાઓ લાગેલા છે અને કેટલા નંદ સંતો છે, કયા પહેલા બીજા લગાયા છે એ નહીં પણ કેટલા નંદ સંતો છે, કયા કયા છે ચરિત્રો, કયા કયા છે અને કેટલા છે આખા મંદિરમાં લાગેલા, તો પણ આપણને નહીં ખબર હોય.
તો શું આપણે મંદિરમાં રોજ રહીએ છીએ? રોજ તમે આવો છો, દર વીકેન્ડમાં આવો છો, કોઈ વર્ષે આવો છો, તો અહીં મંદિરમાં 5-5 દિવસ સુધી રોકાવ છો, તમે આ બધા દર્શન નહીં કરતા હો? તમારી દ્રષ્ટિ નહીં પડતી હોય, મારી દ્રષ્ટિ નહીં પડતી હોય? પડે છે, પરંતુ ચિત્તને એનો પ્રોસેસ નથી મળેલો, એટલે આપણને અંદર એ સાંભળતું નથી. એમાં એવું થશે કે કોઈ મૂર્તિ આપણે બહુ ધારી ધારીને જોતા હોઈશું ચરિત્રની, દિવાલ પર લાગેલી, તો આપણને એ યાદ હશે કે અહીં વચ્ચે ક્યાંક ગુરુજીનું સૂત્ર છે, આ બાજુ ક્યાંક માનકી ઘોડી પર મહારાજ છે, ઓલી બાજુ લાડુબા જીવબાનું કંઈક છે. પરંતુ જો યથાર્થ રીતે આપણે આવીએ ત્યારે આમ બરાબર દર્શન એક્ઝેક્ટ મહારાજના ચરિત્રોના નહીં કર્યા હોય, પીવડા ઘનશ્યામ મહારાજના કરી લીધા, પણ આજુબાજુ ક્યારેય નહીં જોતા હોય, અથવા જોઈએ છે તો ના જોયા બરાબર છે, એટલે ચિત્ત એનું ચિંતવન નહીં કરે. અમે રહીએ છીએ તોય ના થાય, તો તમે અઠવાડિયે 10 દિવસ એક 6 મહિને આવો ક્યાંથી થાય? માટે ચિત્ત છે એને જે આપવામાં આવે છે ધારી ધારીને, એ જ એના પ્રતિબિંબમાં ઝીલાય છે. જે ઝીલાય છે એનું એ ચિંતવન કરે છે, જે નથી ઝીલાતું એનું એ ચિંતવન નથી કરતું. માટે બહુ ધ્યાન રહે. થોડાક આ દ્રષ્ટાંત એટલા, કારણ કે કથા ઝીણી છે અને આપણે સ્થૂળ બુદ્ધિવાળા છે, એને સમજવા માટે હું થોડું કહું છું. જેમ કે આપણા મોઢા ઉપર ક્યાંક કાળો ડાઘ છે, પરંતુ આપણે નથી જોયો એને. આપણે આમ જોતા હોઈએ, અમે તો સાધુ છીએ, અમારે તો તિલક ચાંદલો કરવા કપાળ સિવાય બીજું જોવાનું ના હોય, પણ તમે આમ તમારું મોઢું જોતા હો આમ કાચની અંદર. હવે કાચની અંદર મોઢું જોવો છો, તમને કાળો ડાઘ તો 2 મહિનાથી છે, પણ તમને એનું કાંઈ નથી. તમને અહીં ફોડકી થઈ છે એનું કાંઈ નથી તમને, પરંતુ તમારો હાથ એકવાર પહોંચ્યો, અથવા તો તમને અરીસાની અંદર એમ દેખાયું કે મને અહીં આગળ કાળો ડાઘ છે, પછી શું થાય છે? આખો દિવસ ચિંતવન ત્યાં જ જાય, ત્યાં જ જાય. એ ચિત્ત ચોંટી ગયું. ચિત્તને કુસંગી નહીં થવા માટેનો પ્રોસેસ આગળ આવશે, પણ એ કુસંગી કઈ બાબતે છે? ભાઈ એને ચિંતવન અહીં ડાઘો છે તે છે જ, એ કાંઈ તમે અહીં આગળ આમ કંઈક એવું લગાડ દો તો એ ડાઘો જતો નથી રહેવાનો, એ છે જ, ખીલ થયો છે છે જ, પરંતુ વારે વારે ત્યાં આગળ આંગળી લઈ જઈ અને જે આપણને ત્યાં પ્રેરણા કરે છે એનું નામ ચિત્ત છે. અને ચિત્તને ખરેખર ચિંતવન પરમાત્માનું કરવાનું છે, પણ એ ચિંતવન આનું કરે છે, એ કુસંગ. આ 2-3 મેં સ્થૂળ દ્રષ્ટાંત દ્વારા સમજવા અને સમજાવવા પ્રયત્ન કર્યો છે. એટલે એ ચિત્ત છે, એ ચિત્તને ઓળખી એના દગાને ઓળખવા. સદગુરુ કહે છે, ચિત્તે ચિંતવી ચિંતવી રાખ્યા હૃદયમાં રૂપ, ત્રિલોકમાં તલે તલ સંભારે સોય સ્વરૂપ, સર્વે રૂપ સંભારતા ન રહે નવરુ નેક, તારું સારું કેમ કરે શિષ્ય સમજ વિવેક, એને કર્યું અતિ અવળું તારું ટાળ્યું ઠામ, ત્યાં નિરખવા નાથને કરું છું હૈયા મહામ. બધા રૂપને સંભાળતા એ નવરું રહેતું જ નથી તારું ચિત્ત, એ તારું સારું કેમ કરવાનું? તું એને સ્નેહી માની બેઠો છે, તું એને પોતાનું માની બેઠો છે, તારું સારું કેમ કરશે શિષ્ય? તું વિવેક તો કર, એને બધું અવળું જ કર્યું છે, તારું ઠામ ટાળી નાખ્યું છે, કહેતા તારું સુખ શાંતિનું ઠેકાનું એને નથી રહેવા દીધું, એવું એ ચિત્ત છે. આખા જગતની આપદા ભરી ભીતર મોજાર, એમાં જોવા જગદીશની લાલચ મકર લગાર. આખા જગતની જેટલી ઉપાધિઓ છે બધી તે હૃદયમાં ખડકી દીધી છે, અને તું પાછો એમાં ભગવાનને જોવાનો કોડ કરે છે, ભાઈ એવી લાલચ કરીશ જ નહીં, બિલકુલ લાલચ ના કરીશ. પહેલાં સુધાર, આ બધાને સુધાર, જેની સાથે તે સ્નેહ કર્યો છે ને એને પહેલાં કરડી નજરથી જો, એની લગામ તારા હાથમાં રાખ, સદગુરુનો વિશ્વાસ કર, ભગવાનના સાધુનો વિશ્વાસ કર અને એની સામે લડ, અને પછી તું લગાર સંકલ્પ કરજે કે મને મૂર્તિ દેખાય. શિષ્ય સોદો સંકટ થયો ગયો મનુષ્યનો દેહ, અજ્ઞાન આખા વિશ્વનું રાખી રહ્યો તું તેહ. આ મનુષ્યનો અવતારરૂપ વેપાર, સોદો એટલે વેપાર, આ મનુષ્યના શરીરથી જે પુરુષોત્તમ નારાયણને મેળવવાનો જે વેપાર કર્યો હતો એ તારો મનુષ્યનો દેહાવ એડે ગયો, અજ્ઞાન આખા વિશ્વનું રાખી રહ્યો તું તે. આખા વિશ્વનું અજ્ઞાન તારા હૃદયમાં તે ખડક્યું છે, પડે પડે પડ્યો પેચમાં,
બળે બળે બળવાન, ગળે ગળે ઝાલી ગળ્યો, કડે કડે કહું નિદાન. તું તો પડે પડે આ ચિત્તના પેચમાં પડ્યો. આ ચિત્ત જે સ્કીમ તને પાડવાની ગોઠવે એમાં તું તરત ગોઠવાઈ ગયો. તને એ ખ્યાલ ના આવ્યો કે આ મને પાડે છે. તને એ ખ્યાલ ના આવ્યો તે આટલા જન્મ આ લોકોનો વિશ્વાસ કરીને તે આટલા જન્મ ધર્યા તો તને હજુ આ લોકો કૃતજ્ઞ નથી લાગતા? આ લોકોએ તને ભટકાવી દીધા હજુ તને નથી લાગતું? અને હજુ તું વિશ્વાસ એની પર જ મૂકવા ચાલી રહ્યો છે અને પાછો હૃદય પ્રકાશ તારે કરવો છે એનો સંકલ્પ કરી રહ્યો છે? શિષ્ય, પ્લીઝ મહેરબાની કર, તું આ સંકલ્પ છોડી દે, કાં તો તું આ લોકોને ઓળખી લે, બેમાંથી એક કર. આવું સદગુરુ શિષ્યને કહે છે અને મને તમને કહે છે. તારું ધાર્યું ક્યાં રહ્યું જો શિષ્ય વિચારી વાત, માને નહીં કોઈ માહેલા મળીએ જાત કુજાત. તારું ધાર્યું કાંઈ રહ્યું? આમાં શું તારું ધાર્યું થાય? તું વિચારી તો જો, તારા અંદરના કોઈ તારી વાતને માનવા તૈયાર છે? તારા અંદરના કોઈ આ તેરા જે સ્નેહી છે જન્મો જન્મના એકે તારી વાતને માને છે? મનાવી તો જો તું. મન માને માલે મળી ચાલે ડોટા ડોટ, કર્યું કારજ આપનું દીદી તું જને ખોટ. આ બધા એવા છે કે એ લોકોના મન, નિષ્કુળાનંદ સ્વામી બહુ જીની વાતો કરે છે, મનનુંય મન, બુદ્ધિનુંય મન અને ચિત્તનુંય મન. એ લોકો પોતાના મન માને હાલે છે, એમને જેવું મન ફાવે એવું કરે છે લોકો. આમાં તારે તો ખોટ જ જવાની છે, તું એનું મન માન્યું કરવા દે એટલે ખોટ જ જાય. સ્વામી આ બધું સ્થૂળ ભાવે અને સૂક્ષ્મ ભાવે બધું ભેગું કરીને આપણને સમજાવવા માગે છે કે આ ત્રણથી જુદું સમજો પોતાનું સ્વરૂપ. એ ત્રણને જેવું ફાવે એવું એ લોકો કરે અને તું કરવા દે. તે કરવા દીધું તને જ ખોટ ગઈ છે, તારા જ ખજાના લૂંટ્યા છે, તારી જ આધ્યાત્મિક સંપત્તિઓ આ લોકોએ લૂંટી છે, લૂંટી લૂંટીને બહાર નાખી છે. મધ્યનું 55મું સોનીની પેઢીનું વચનામૃત, મહારાજ કે જેમ સોનીના સ્ત્રી છોકરા છે પારસી કરીને સોનું કાઢી લે છે, એવી રીતે હૃદયરૂપી સોનીની પેઢીમાંથી સોનું કાઢીને માયારૂપી સોની છે સોનું કાઢીને અંદર રૂપું પિત્તળ ભેળવી દે છે, એવી જ રીતે આ અંતઃકરણરૂપી માયા આ કુસંગીઓ હૃદયમાંથી આધ્યાત્મિક ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એકાંતિકપણું એકાંતિક ધર્મ એને ઝૂંટવી અને અંદર બીજું ભેળવી દે છે. આવું કામ કરે છે. ખોટ મોટી સિદ્ધ ખાય જાય જન્મ આ એડે હતી, વિચારી જોને ઉરમાય કાંય કામ ન થયું રતી. આવી ખોટી મોટી આવી ખોટ મોટી સિદ્ધને ખાય છે, જન્મ તારો એડે જાય છે, તું તારા હૃદયમાં વિચારી જોને, કશું કામ તારું ડાપણે લાગ્યું નહીં. માટે હે શિષ્ય, આ ચિત્તનો દગો મેં તને સમજાવ્યો છે, બુદ્ધિનો દગો અને ચિત્તનો દગો સમજાવ્યો છે. ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે તૃતીય પ્રસંગ થયો. હવે આ શિષ્ય ચિત્તના દગાને સાંભળીને શું સદગુરુને કહે છે એ વાતને આપણે આવતીકાલ સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.